ધોરણ નવના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે હર્ષ બાર હું તમારું સ્વાગત કરું છું એપ્લિકેશન યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ નવની અંદર સમજી લો ને સાત ચેપ્ટર સુધી થઈ ગયા છે તો જ આઠમું ચેપ્ટર આવ્યું હોય નહીં તો ક્યાંથી આવ્યું હોય આઠમું ચેપ્ટર છે ઇંગ્લિશની અંદર જેનું નામ છે અ ડે એટલે કે એક દિવસ અ ડે ઇન ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાઇલટ પાઇલટ હોય ને જે પ્લેન ચલાવે હવે તો જે એસટી બસ કે લક્ઝરી બસ કે વોલ્વો બસની જે પેલું ડ્રાઈવરની સીટ હોય ને ત્યાં લઈ હોય એટલે એવું કહેવાતો હોય છે ચલાવનાર હોય પાયલટ હોય પણ ઇન્ડિયન ફાઇટર પ્લેન એરફોર્સ હોય ને એરફોર્સના પ્લેનો જતા હોય છે બધા આ ફાઇટર પ્લેન એક જ સીટવાળા પ્લેન હોય એટલે કે એ ડ્રાઈવર જ પોતે જ બેઠા હોય પણ એ ડ્રાઈવર ડ્રાઈવર ના હોય પાયલટ હોય એટલે કે એની એનું મગજ એની આંખો એનું એની કાન બધું જબરજસ્ત બુદ્ધિવાળા માણસ હોય અહીંયા એક મિલી સેકન્ડની ની અંદર નાની સેકન્ડ ની અંદર ફટાફટ નિર્ણયો લઈ લેવાના હોય તો એવા ઇન્ડિયન ફાઈટર તો પહેલાં સલામી આપવી જોઈએ બધા ફાઈટર એ ફાઈટર પાઇલટ્સ જે ઇન્ડિયન છે ભારતીય ફાઈટર પાઇલટ છે એની એના જીવનનો એક દિવસ અહીંયા દેખાડવા આવ્યો છે કે એના દિવસો કેવી રીતે જતા હોય આપણી જે ન હોય વાગે ઉઠવાનું પછી સ્કૂલ જતા હોય તો વહેલા ઉઠતા હોય બાકી સ્કૂલ ના હોય તો કોણ વેલાઉટ ઉઠે ટ્યુશન ના જવાનું હોય ગમે ત્યારે ખાવાનું ગમે ત્યારે સુઈ જવાનું ગમે ત્યારે જવાનું એ તો આખી એની જિંદગી જ આખી અલગ હોય એ આપણે જોવાની છે એની જિંદગીમાં છે ને એક નાની નાની સેકન્ડ નહીં મહત્વ હોય લશ્કરી એટેકની પૂર્વ તૈયારી છે એ આપણે જોવાની છે શરૂઆત થાય છે ઇટ ઇઝ ફાઈવ ઓ ક્લોક સવારના પાંચ વાગે છે આપણે ઘસઘસાટ ઊંઘમાં હોય ઇટ ઇઝ ફાઈવ ઓ ક્લોક ઓન અ કોલ્ડ કોલ્ડ એટલે કે ઠંડી જબરજસ્ત પડે છે ઠંડી ફેબ્રુઆરી મોર્નિંગ છે ફેબ્રુઆરીની એ ઠંડી એમાં સવાર એમાં પાંચ વાગન સમય થયો છે વિંગ કમાન્ડર જેનું નામ છે કે એસ સુરેશ કે એસ સુરેશ વિંગ કમાન્ડર છે જે વડા કહેવાય ને લશ્કરી એક જાતનો એમાં પણ અલગ અલગ રેન્ક આવતા અલગ અલગ પોસ્ટ આવતી વિંગ કમાન્ડર છે પોતે એનું નામ છે કે એસ સુરેશ સ્ટેપ્સ ઇન અ સ્ટાફ કાર સ્ટાફ કાર એટલે કે જે એરફોર્સનો જે સ્ટાફ હોય ને એ સ્ટાફને પોતાનું ઘર કે ઓફિસ કે ગમે ત્યાંથી જ્યાંથી ફાઈટર પ્લેન ઉપાડવાના હોય ત્યાં સુધી લઈ જતી જે કાર હોય એને સ્ટાફની કાર કહેવાય એ સ્ટાફની કારમાં બેસે છે કોણ બેસે છે કે એસ સુરેશ અને એ કારની વાત છે એ કાર એને વ્હીલ ટેક એટલે કે લઈ જશે ક્યાં લઈ જશે હિમ હિમ એટલે કે સુરેશભાઈને લઈ જશે ક્યાં લઈ જશે ટુ એન એરબેઝ ઓફ ઇન્ડિયાસ વેસ્ટર્ન સેક્ટર વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ પશ્ચિમ વિભાગમાં જે ઇન્ડિયાનું એરબેઝ છે કે જ્યાંથી ફાઇટ એર પ્લેન ઉપર હોય બરાબર પશ્ચિમ વિભાગનું જે ઇન્ડિયાનું ફાઇટર પ્લેનનું જે એરપોર્ટ કહી શકાય એક જાતનું ત્યાં એને એ કાર લઈ જશે કોને સુરેશભાઈને ધ બ્લેક કાર કાર કેવી કાઢી છે પાસીસ એટલે કે પસાર થાય છે થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ બેરેક એટલે શું થાય ખબર છે સૈનિકોને રહેવાની આખા ફ્લેટ હોય સોસાયટી હોય એને બેરેક કહેવાય ટાઈપ હાઉસીસ બેરેક ટાઈપ હાઉસીસ એટલે કે સૈનિકોના રહેવાના સ્પેશિયલ જે ઘર હોય એ ટાઈપના ઘર પાસેથી આ કાર કાઢી કલરની કાર સુરેશભાઈ પસાર થાય છે એન્ડ સ્ટોપ્સ ક્યાં ઊભી રહે છે સ્ટોપ્સ એરફોર્સ સિક્યુરિટી ગેટ એરફોર્સનું આખું આખું જે ગ્રાઉન્ડ હોય કે જે આખું એનું મથક હોય આ તો આખું એનું જગ્યા હોય એની અંદર જવા માટે સિક્યુરિટી ગેટ હોય ને ત્યાં તો બહુ ટાઈટ સિક્યુરિટી હોય જબરજસ્ત માખી અંદર જઈને ને માખીને પૂછવું પડે મચ્છર ભામાં આગ ને પોતે જવું ક્યાં જવું મચ્છરને પૂછ પૂછવું પડે માખીને પૂછવું પડે તો એ સિક્યુરિટી ગેટ જ્યારે આવ્યો ને એરફોર્સનું ત્યાં એ કાર ઊભી રહે કારમાં કોણ છે જવું જ પડે ને ત્યારે ગમે એવો દુશ્મન આ કે ટેરરિસ્ટ ગમે તે પાકિસ્તાની બધા ઘૂસી જાય ના ચાલે ને બધું ઉડાડી દે ત્યાં કોણ ઊભું છે એક યુનિફોર્મ યુનિફોર્મ એટલે કે એનો ગણવેશ એનો ડ્રેસ એનો સ્પેશિયલ જે એરફોર્સનો પહેરેલો ગાર્ડ એટલે કે સુરક્ષાનો જવાન ઊભો છે એ રેકોગ્નાઇઝીસ રેકોગ્નાઇઝીસ એટલે કે ઓળખી જવું એક સુરેશને ઓળખી જાય છે સુરેશભાઈને આપણે સુરેશભાઈ કહીએ ને મોટા છે અને એરફોર્સમાં છે તો આપણે ડબલ સલામ ઠોકીએ સુરેશભાઈનો એક ગાર્ડ છે ઓળખી જાય છે આ તો આપણે સુરેશભાઈ ઓળખીને શું કરે છે સેલ્યુટ હિમ સ્માર્ટલી એકદમ જબરજસ્ત સર મોટા હોય એને ત્યાં લોકો તો બહુ જબરજસ્ત રિસ્પેક્ટ આપે દેશમાં દરેકે આપવો જોઈએ જવાનો સૈનિકો એરફોર્સ નેવી એ બધા ક્યાં જબરજસ્ત સેલ્યુટ આપે છે બિહાઇન્ડ ધ ગેટ ગેટની પાછળની સાઈડ સ્ટેન્ડ એટલે કે ઊભું છે શું ઊભું છે મિગ વિમાન વિમાનમાં એક નામ સમજી લો ને વિમાનનું એક નામ મિગ મિગ ટાઈપના વિમાન આઈ એ એફનું આઈ એફ એટલે શું આઈ એટલે ઇન્ડિયન એટલે એર એફ એટલે ફોર્સ ઇન્ડિયન ફોર્સ એ ઇન્ડિયન એરફોર્સનું મિગ વિમાન ત્યાં ઊભું છે જેને આ સુરેશભાઈ ઉડાડવાના છે આજે ઉડાડવાના છે એટલે લઈ જવાના છે ઉડાડવું એટલે આપણું ગુજરાતી બે અર્થ થાય ફૂંકી મારવું લઈ જવાના છે આઈ એફ સ્કવોડ્રોમ આ આઈ એફ એટલે ઇન્ડિયન એરફોર્સની ટુકડીનું સ્કવોડ્રોમ એટલે કે ટુકડીનું એક મિગ વિમાન ત્યાં ઊભું છે ગેટની પાછળ

જાય તોય દે પમ કેટલી સ્પીડ માં જતો હોય આપણે આવશે એની સ્પીડ ની બધી ત્યારે વાત કરશું આપણે કે એ સુરેશ કોલ્ડ એસ 쿠કી એને શોર્ટ માં ટુકમાં Nickname જે તમે કોઈ એને બધા 쿠કી કહેતા હશે 쿠કી હે 쿠કી કમાન્ડ્સ 321 સ્કોડ્રો આ કઈ પ્લાન ઉડાડવાના છે મેગનું 321 નંબર નું 5:20 વાગ્યા છે કેટલા વાગ્યા છે 5:20 쿠કી ઇઝ ઇન ધ ફ્લાઇટ ફ્લાઇટમાં છે સોરી ફ્લાઇટમાં નહીં ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ફ્લાઇટનું પ્લાનિંગ જ્યાં થતું હોય કે કયું પ્લેન ક્યાં ઉડશે કેટલી સ્પીડમાં ઉડશે શું છે ત્યાંનું તાપમાન કેવું છે ત્યાંની હવા કેટલી સ્પીડમાં જાય છે બધું જ્યાં નક્કી થતું હોય આખા આખા ચાર્ટ ને બધું ભર્યું હોય એ રૂમની અંદર કૂકી એટલે કે સુરેશભાઈ છે કેટલા વાગે પાંચને વિશે પાંચ વાગે ત્યાં નીકળા થાય પાંચના અહીંયા આવી ગયા છે જો ટાઈમની વેલ્યુ એ બધાનો ટાઈમ લખેલો છે ધેર આર મેપ્સ એ રૂમની અંદર શું છે ઘણા બધા મેપ છે મેપ બધા એને જોવા જોઈએ ને ક્યાં પ્લેન જશે કઈ જગ્યાએ અટેક કરવાનો છે હુમલો ક્યાં કરવાનો છે ક્યાંથી ભાગવાનો છે ક્યાં બોમ્બ છોડવાનો છે મેપ અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ છે બધા બધા ઓળખ અલગ અલગ જગ્યાઓને અલગ અલગ વિસ્તારોને ઓળખવા માટેના જે બધા ચાર્ટ બધા ટેબલ ઉપર લગાવેલા હોય તમે કોઈ ફિલ્મો જોઓને તો એની અંદર આ બધા આતંકવાદીઓ કે પછી એરફોર્સના જવાનો કે આર્મીના જવાનો જે પ્લાન કરતા તો મોટો મોટા ચાર્ટ હોય કે અહીંયા હુમલો કરો આ હુમલો કરો ચાર્ટ છે દિવાલો ઉપર લગાવેલા ચાર્ટ છે બધા જો છે પછી શું થાય છે ટુ ડેઝ ઓર્ડર ફોર કૂકીઝ આજે કૂકી ભાઈ જે છે સુરેશભાઈ છે એનો ઓર્ડર શું છે એને એર સ્ટ્રાઇક એટ બટાલા બટાલા ઉપર એર સ્ટ્રાઇક કરવાની છે એટલે હવાઈ હુમલો કરવાનો છે કે ક્યાં આવે છે પંજાબમાં કેટલા વાગે હુમલો કરવાનો છે સાત વાગે અત્યારે રૂમમાં કેટલા વાગ્યા છે પાંચ વીસ હી વિલ લીડ અ ટુ પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી ટુ પ્લેન ફોર્મેશન બે પ્લેનને એક સાથે ઉડાડીને ત્યાં લઈ જવાના છે એટલે કે એક જ પાઇલટ બે પ્લેન ના ઉડાડે પણ બીજા પ્લેનમાં બીજા પાઇલટ હોય એ કમાન્ડર હોય આ એ કમાન્ડર છે પણ બે પ્લેનને એક સાથે લીડ કરવાના છે એટલે કે દોરવણી આપવાની છે એની કેપ્ટનશીપવાના હાથમાં છે દુશ્મનોની વિરુદ્ધમાં સેવન્ટીન્થ આર્મર્ડ બ્રિગેડ ઓફ હોસ્ટાઇલ કન્ટ્રી હોસ્ટાઇલ કન્ટ્રી એટલે કે દુશ્મન કન્ટ્રી એમાં સત્તરમું જે આર્મર્ડ એટલે કે હથિયારધારી જે બ્રિગેડ છે બ્રિગેડ એટલે કે ટુકડી છે એની વિરુદ્ધમાં આખું બે પ્લેન ફોર્મેશન બે પ્લેન લઈને ત્યાં હુમલો કરવાનો છે એટેક કરવાનો છે ત્યાં ફોડી નાખવાના છે આ મિશન કોણે અસાઇન કર્યું છે એટલે કે કોણે આનો ઓર્ડર આપ્યો છે કોણે નક્કી કર્યું છે મિશન કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે કે ઇન્ડિયન એરફોર્સની જે મુખ્ય ઓફિસ હોય એનો જે મુખ્ય ચેરમેન હોય એને નક્કી કર્યું છે

તો એ જે એની તૈયારી માટેની જે પ્રેક્ટિસ હોય ને એ પ્રેક્ટિસ પણ રિયલમાં જાણે યુદ્ધનો સમય હોય ને એવી જ રીતે તૈયારી કરે એ તો સીધી વાત છે ને આપણે ફૂટબોલ મેચ ફાઇનલ રમવી હોય કે ક્રિકેટ મેચ ફાઇનલ રમવી હોય તો ક્રિકેટની અંદર એ લોકોને સિઝનના બોલથી રમતા હોય તો પછી એના માટે પેલો વાળો રબર બોલથી પ્રેક્ટિસ કરે વિરાટ કોહલી પછી એવી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રમવા જોઈએ તો હાલે જ નહીં પ્રેક્ટિસે એનાથી જ કરવી પડે રિયલ જ બધું થતું હોય ઓન ધીસ ડે આ દિવસે કૂકી ઇઝ ટુ બિઝી કૂકી છે આજના દિવસે ટુ બીઝી એટલે કે એટલો બધો વ્યસ્ત છે સુરેશભાઈ ટુ વરી અબાઉટ રિસ્ક રિસ્ક એટલે જોખમ એટલા બધા બિઝી છે કે જોખમ વિશે ચિંતા કરવાનો એમની પાસે સમય નથી માણસ ઘણી એટલો વ્યસ્ત થઈ જાય ને કે શું જોખમ છે શું છે બીજું ત્રીજું એ વિશે વિચાર જ ન આવે અને આપણે પહેલાં એ જ લઈને બેઠા પેલા પછી એનું થશે એનું પછી થશે એના પર કૂતરું છીકર્યા હે હવે ચિંતા કરવાનો જ સમય મળે એટલે વ્યસ્ત થઈ જાય કામની અંદર કરિયર બનાવવાની અંદર વાંચવાની અંદર લખવાની અંદર કંઈક ક્રિએશન સર્જન કરવાની અંદર એટલા બધા વ્યસ્ત થઈ જાવ કે તમને ચિંતા કરવા માટે નિષ્ફળ જવા માટે નાસીપાસ થવા માટે હતાશ થવા માટે કંઈ સમય જ ના મળે એટલા બધા પાવરફુલ તમે ઓગળી જાઓ તમારા કામની અંદર કે હતાશા નિરાશા ચિંતા એના માટે સમય જ ના રી એ જ હકીકત છે મેટરિયોલોજીકલ ઓફિસર હવામાન ખાતાની બધી આગાહીઓ કરતા હોય એને મેટરિયોલોજીકલ ઓફિસર કહેવાય એને બોલાવે છે ટુ ગેટ ધ વેધર રિપોર્ટ કે ભાઈ હવામાનનો રિપોર્ટ આપો પ્લેન ઉડાડવું છે એનું વાતાવરણ કેવું છે હવામાન કેવું છે ધુમ્મસ છે કે નહીં વરસાદનું શું છે વાદળા છે કે નહીં તોફાન કેવું છે હવાની સ્પીડ શું છે આ બધું જાણવું પડે ક્લાઉડ શું છે ઘાટા વાદળા છે પાંચસો પચાસ મીટર ઉપર વિઝિબિલિટી પાંચ કિલોમીટર સુધી જોઈ શકાય એટલી દ્રશ્યમાન છે હેઝ એટ ચારસો મીટર ચારસો મીટર સુધી તમે અદ્રશ્ય મતલબ શું કહેવાય ધુમ્મસ જેવું ઘાટું હા એવું છે વાતાવરણ વેસ્ટ વિન્ડ પશ્ચિમ તરફના પવનો પંદર કિલોમીટરની સ્પીડે જવાના છે અને સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ અને હવા તમને થોડીક ડિસ્ટર્બ કરશે સ્લાઇટ એટલે કે થોડી હલકી હલકી હવા ડિસ્ટર્બન્સ કરશે તમને હવાનું ડિસ્ટર્બન્સ બોમ્બ ફેંકવા માટે બહુ જવું પડે હવા એકદમ હાવ શાંત હોય એક્ઝેક્ટ બોમ્બ ફેંકો તો ત્યાં જ જાય હવા સ્પીડમાં આવતી તો તમારે બોમ્બ પહેલાં વહેલો ફેંકવો પડે આ થોડોક મોડો ફેંકવો પડે એક્ઝેક્ટ જગ્યા માટે આપણે ધ્યાન રાખવું પડે ના હવે એની પાસે માર્કર પેન છે બધી રોલર્સ ફૂટપટ્ટીઓ છે પ્રોટ્રેક્ટોર્સ છે એટલે આવા અર્ધ ગોળ હોય ને આવા એને પ્રોટ્રેક્ટર્સ કહેવાય કંપાસીસ એટલે શું કહેવાય દિશા બધા હોકા યંત્રો છે એની પાસે આ બધું એની રાહ જોવે છે કોની કૂકી નહીં અ લોંગ વુડન ટેબલ એક લાંબુ છે વુડન એટલે કે લાકડાના ટેબલ ઉપર આ બધી વસ્તુ એની રાહ જોવે છે બધી વસ્તુની જરૂર પડતી હોય કૂકી ટેક્સ આઉટ અ મેપ કૂકી મેપ કાઢે છે શેલ્ફ શેલ્ફ એટલે કે કબાટમાંથી સમજો ને તમે ખાનામાંથી એન્ડ આ ચોક્સ આઉટ અને એમાં દોરે છે ચોક્સ આઉટ એટલે કે દોરવું લાઇનિંગ કરવી તો પાથ એટલે કે રસ્તો દોરે છે એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન સ્પીડ પ્લેનની સ્પીડ કેટલી હશે એ દોરે છે અને રસ્તો દોરે છે ભાઈ આ રસ્તો છે આ રસ્તેથી પ્લેન આટલી સ્પીડમાં આમ જશે બધું દોરે છે ઇન અવર એક કલાકની અંદર મિશન ઇઝ પ્લાન એક કલાકમાં આખું મિશન પ્લાન થઈ ગયું આટલા એમાં ટૂંક સમયમાં જ બધું પતાવવું પડે તો જ મિશન પાવરફુલ સક્સેસફુલ જાય નહીં તો કંઈ કામ બંધ ના આવે ધેન ઈ ગોઝ ટુ અનધર રૂમ પછી એક બીજા રૂમમાં જાય છે એન્ડ ડિસ્કસ ઇઝ ધ ટાર્ગેટ ટાર્ગેટ છે ક્યાં હુમલો કરવાનો છે સામે આપણો ટાર્ગેટ શું છે એના વિશે ડિસ્કશન કરે છે કોઈની સાથે ડિસ્કસ કરે છે વિથ એન આર્મી ઓફિસર એક આર્મી ઓફિસર સાથે ડિસ્કસ કરે છે આર્મી ઓફિસર સાથે ડિસ્કસ કરવી બહુ જરૂરી હોય છે કારણ કે તમારે હવાઈ હુમલો કરવો છે પણ આર્મીને જે જગ્યાએ તમારે હુમલો કરવાનો છે હુમલો નીચે જ કરવાનો છે કે ચાંદ ઉપર ને મંગળ ઉપર તો હુમલો કરવાનો નથી જમીન ઉપર જ હુમલો કરવાનો છે તો જમીન ઉપર આર્મી એની પકડ મજબૂત હોય તો આર્મી ચપ્પા ચપ્પા જમીનના બધા જાણતી હોય તો આર્મી ઓફિસર સાથે તમારે બધું જ જાણકારી શેર કરવી જરૂરી છે જાણકારી લેવી જરૂરી છે સ્કડન લીડર આખી ટુકડીના જે લીડર છે આર્મી ઓફિસર એ નહીં આ બીજી ટુકડીનું લીડર છે સ્કોડ્રન લીડર એનું નામ છે બંડલ ત્યાગી એ ત્યાં હાજર છે હી એટલે કોણ તો કે બંડલ ત્યાગી નામ છે બંડલ ત્યાગી આનું કેમ નામ કુકી છે એવી રીતે આનું નામ છે બંડલ ત્યાગી હી ઇઝ કુકીઝ વિંગ મેન ઓન ધીસ ટ્રીપ આ જે ટ્રીપ છે એની અંદર બે પ્લેન જવાના છે ને એકમાં તો કુકી પોતે ઉડાડશે અને બીજું આ બંડલ ત્યાગી ઉડાડશે ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ આ કસરતમાં રેન્ક મીન્સ નથીંગ રેન્કનો કોઈ મતલબ જ નથી કે તમે ઊંચા ઓફિસર છો તમે નીચા ઓફિસર છો ના ઓનલી ટ્વેન્ટી મિનિટ્સ આર લેફ્ટ વીસ મિનિટ બાકી છે કેટલી બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ એન્જિન શરૂ થાય પ્લેનનું મેઘ વિમાનનું એની વીસ મિનિટ બાકી છે વીસ મિનિટમાં ઉડાડી દેવાનું છે બધું કૂકી ગ્રેપ્સ હેલ્મેટ હેલ્મેટ લેશે ઓક્સિજન માસ્ક પહેરવું પડે ને કારણ કે ત્યાં ઓક્સિજન કમી હોય હવે એકદમ હવા ફૂલ સ્પીડમાં જતો હોય માથે પહેરવા પડે અવાજ એટલો હોય મેઘ વીમાનો હવે મારે અવાજ કરવો નથી ખોટા તમારા કાન ફાટે સ્ટેશન જ્યાંથી એમને પ્લેનમાં ચડવાનું છે ત્યાં પહોંચે છે ધેર હી ફોર્મ્સ ત્યાં એ ચેક કરે છે એક્ઝમાઇન્સ એટલે ચેક કરવું શું થાય ચેક કરવું શું ચેક કરે છે ફોર્મ્સ ફોર્મ્સ એટલે કે સર્ટિફાઈંગ દેટ કોઈ પણ પ્લાન ઉડ્યો નહીં પે એ પ્લાન ઉડતા પહેલાં એના બધા એન્જિનિયરો જે 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 વસ્તુના એન્જિનિયરો એન્જિનના એન્જિનિયરો બીજી વસ્તુના ત્રીજી વસ્તુને ચોથી વસ્તુને એન્જિનિયર એ બધું આખું પ્લેન પહેલાં એકવાર ચેક કરે કે આ ઉડવાને લાયક છે કે નહીં વચ્ચે કંઈ પ્રોબ્લેમ આવવાનું નથી ને ખાલી ચેક કરે એટલું નહીં મેં આ બધી વસ્તુઓ ચેક કરી છે બરાબર છે પછી નીચેની સાઇન કરે એ સર્ટિફિકેટ કહેવાય બધા સર્ટિફિકેટને ચેક કરે છે કુકિંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક કે પ્લેનનો બધા જ ભાગ ચેક થઈ ગયા છે प्लेन на બધા ભાગ ચેક થઈ ગયા છે બરાબર એ બધું ચેક કરે ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન પછી પ્લેન ની આજુબાજુ એ ચાલે છે ટુ ચેક ફોર લીક્સ કે ભાઈ ક્યાંયથી લીક નથી ને કોઈ પેનલ લૂઝ નથી ને કોઈ પિન આડેવડી નથી નીકળી ગઈલી નથી ને પોતે પોતે ચેક કરે ફેર અન કંઈ નથી સો હી ક્લાઇમ્બ્સ ઇનટુ ધ સીટ પછી એ સીટ ઉપર બેસે છે ઉપર ચડીને ક્લાઇમ્સ ઇન ટુ ધ હી સીટ એટલે કે ઉપર ચડીને સીટમાં બેસે છે કનેક સી ઓક્સિજન સપ્લાય માસ્ક પહેરી લેશે અને ઓક્સિજન સપ્લાય શરૂ કરે છે અને પછી રેડિયો સ્ટાર્ટ કરે છે કારણ કે રેડિયાથી કનેક્ટિવિટી હોય નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફટી પિન ફ્રોમ હી ધ સીટ સીટમાં એક સેફટી પિન હોય એ પુલ્સ આઉટ એટલે કે કાઢી લે છે એન્ડ ધેન બી કેમ્સ લાઈવ પછી લાઈવ એટલે કે હવે મિશન શરૂ થઈ ગયું કોર્ડ હોય એક બટન સમજો એને કોર્ડ કીધો છે એક કોડ હોય પિન હોય એને જો ખેંચી લે તો એ જે સીટ ઉપર એ કમાન્ડર બેઠા છે ચલાવનાર પ્લેન ચલાવનાર એ સીટ વિથ પેરાશૂટ પેરાશૂટ હોય ને ઉપર થી આમ રાઉન્ડ પછી નીચે એ હવામ લહેરાતા લહેરાતા નીચે આવે ઉપર થી કૂદું હોય તો પેરાશૂટ સાથે કૂદે ને પેરાશૂટ તમે જોયા હશે વિલ રોકેટ 200 મીટર્સ આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ એક સેકન્ડ જોજો તમે આંખો ચાર થઈ જશે તમારી એક સેકન્ડ કરતા ઓછા ભાગમાં તમારો કે પ્લેન સળગવાનું શરૂ થયું તો આ કોર્ડ ને બટન ને કે પિન ને તમે ખેંચો तो एक सेकंड करता और भाग में एक तमने एयरक्राफ्ट लेके प्लेन नहीं, बस्सू मीटर बार है, फेंकी दे, पेरासुट साथ है, नया पेरासुट ऑटोमेटिक खुली जाए, तब बची जा, जान बची तो लाखों पाए, विशेषता, फाइनली आखरे, लास्ट कंपलसरी चेक बिफोर टेक ऑफ, टेक ऑफ बजे उड़ू એનું ઉડય પહેલા કમ્પલસરી એટલે કે ફરજિયાત ચેકઅપ થયું એક સો ઇટ ઇઝ કોલ્ડ ટોફ લો પ્રકારનું એનું ટેકનિકલ ચેકિંગ હશે કંઈક એર પ્રેશર કેટલું છે એ ચેક કરવું પડે એર બ્રેક કેવી છે એલરોન્સ શું છે એની ફ્લેપ્સ એટલે કે પાંખો ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ એમાં કરોડ બરોડ એટલે કે પેટ્રોલ પેટ્રોલ જે આવતું એ ભર્યું છે કે નહીં ઓક્સિજન કેટલું છે હાઇડ્રોલિક્સ શું છે પછી ન્યુમેટિક્સ બધા એના ટેકનિકલ બધી વસ્તુઓ ચેક કરવી પડે આ બધી વસ્તુ ફાઇનલી એને ચેક કરી દીધી પછી ના હી બિગીન્સ ટુ ટેક્સી ટેક્સી એટલે પ્લેન પ્લેન માટે શબ્દ વપરાયો છે ને આ કે આપણને એમ થાય પ્લેનમાં બેસી ગયા પછી આ ટેક્સી કાપ પકડે પ્લેન પછી એ પ્લેનને શરૂ કરે ઓન ધ રનવે રનવે એટલે કે પ્લેન રનવેમાં જાય ને ઉડવા માટે ફૂલ સ્પીડમાં જાય ને પછી ઉડી જાય વિંગમેન છે ત્યાગી જો એ બીજા પ્લેનમાં છે જોઈન્સ હિમ ઇન અનદર મેક ટ્વેન્ટી વન એ મેક ટ્વેન્ટી વન બીજું એક પ્લેન છે એની પાસે એ પ્લેન લઈને બંને સાથે આગળ મળવાના છે વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન એક સીટવાળું ફાઇટર પ્લેન હોય જેમાં એ પાઇલટ પોતે જ બેઠા હોય ટેક ઓફ પરમિશન રિસીવ પ્લેન અહીંથી હવે ટેક ઓફ થશે ઉઠશે પરમિશન મળી ગઈ છે ધ ટુ પાઇલટ્સ એક્સેલરેટ ધ રનવે બે પાઇલટ જે છે એક્સેલરેટ એક્સેલરેટ એટલે કે લિવર દબાવવું એટલે કે પ્લેનને ભગાવવું એ રેનવે ઉપર પ્લેન ભગાવે છે બે પાયલો કોણ એક કૂકી છે અને બીજા બંડલ ત્યાગી ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ એની વિંગ ટિપ્સ એટલે કે બેની આ પ્લેનનું આ પાંખો છે તો પહેલાંના પ્લેનનું આ પાંખો છે બેયની વચ્ચે અમુક સેન્ટીમીટરની જ જગ્યા છે અને પ્લેન ઉડે છે આપણે ઘણીવાર આ છવ્વીસમી જાન્યુઆરી કેવી રીતે તમે જુઓ તો તમને ખ્યાલ આવે ઉપરથી પ્લેનના જે શો પકડતા હોય એ લોકો આપણે એમ થઈ બે ભટકાઈ ગયા એક એટલા જ નજીક હોય ધ લિફ્ટ ઓફ એટ થ્રી સિક્સટી કિલોમીટર પ્લેન જેવું ઉડ્યું કેટલી સ્પીડમાં ભાગ્યો ત્રણસો સાઠ કિલોમીટરની સ્પીડમાં ત્રણસો સાઠ કિલોમીટર અને પછી કેટલી સ્પીડ થઈ ખબર છે તમે આપણે એમ થઈ ઓહો એમાં એકવાર બેઠા હોય ને જિંદગી આહા અહીંયા જે રોડ ઉપર બાઇક સ્પ્લેન્ડર હોય બુલેટનું એને આ રિયલ એન્જિન રિયલ રનવે હે આવી રીતે શોબાજી કે એડવેન્ચર કરવાની જેને શોખ હોય ને એને આવા ફિલ્ડમાં જવું જોઈએ તો દેશ માટે કંઈક થાય ખોટા અહીંયા સ્પ્લેન્ડરની અંદર બુલેટ ના એન્જિન ગાલી ગાલીને શોબાજી કરતા ખટા ને ઘરી જાય ને મરી જાય એના કરતા અહીંયા શહીદ થવાની જે મજા છે શૌર્ય છે આખો અલગ છે એણે એના સાહસો હોય એને એણે એના એડવેન્ચર અહીંયા બતાવે છે નવસો પચાસ કિલોમીટરની સ્પીડ એ વિમાન ભાગતું હોય નવસો પચાસ પમ આપણે સામેથી આમ સામેથી શું પસાર થાય પણ આપણા કરીએ એ સ્પીડમાં જતું હોય છ ને પિસ્તાલીસ થઈ કેટલી પંદર મિનિટ બિફોર ધેર ટાઈમ ટુ ટાર્ગેટ ટાર્ગેટ સુધી પહોંચવા માટે હવે પંદર મિનિટ બાકી છે છ પંચાવન થઈ એટલે હવે કેટલી વાર હોય પિસ્તાલીસ પંદર મિનિટની વાર હતી તો પંચાવન થઈ ગઈ એટલે પાંચ મિનિટની વાર રીચ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ પહેલો ચેક પોઈન્ટ હતો ત્યાં પહોંચી ગયા એનું એ વિલેજ એક ગામ છે એનું નામ છે મિરથા ડાઉન ઓન અર્થ પૃથ્વી ઉપર ગામ આવ્યું એનું નામ છે મિરથા કુકી બિગીન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ ટાર્ગેટને વિંધવાની ટાઈમ સેટ કરી દીધો એને એઝ ધ રાઇઝ અપ ટુ ફોર ફિફ્ટી મીટર્સ ચારસો પચાસ મીટર ઉપર ઉડે ત્યાગી પ્લેન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્સ ત્યાગીનું જે પ્લેન છે એ આખું આમ હલતું હોય શું કામે હવામાં હવાના બમ્પ્સ એટલે કે હવાની એવી આખી અફડાતફડી મચી ગઈ હોય એના લીધે પ્લેનને અસર થાય એટલે પછી ત્યાગી રેડિયોમાં કહે છે આને કૂકીને શું કહે છે બીટ બમ્પી હેર આ થોડું ખરબચડું વાતાવરણ છે આપણે રોડ ઉપર ન હોય ખરબચડા રસ્તા હોય એવી રીતે ને ખરબચડું વાતાવરણ કહેવાય હવાને પ્લેન ડૂડ થતું હોય એને કંટ્રોલ કરવું ને એ પાયલટની બુદ્ધિ ક્ષમતા ઉપર જાય બધું બ્રેકફાસ્ટ હવે કૂકી શું કહે છે જોક મારે છે બ્રેકફાસ્ટ મેં કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન બોમ્બ નીચે જશે એ પહેલાં તો આપણે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કરી લઈશું ટુ ટુ હન્ટર્સ હન્ટર્સ અપિયર ફાર ધ એઝ એનિમી પ્લેન્સ એટલે કે શિકારી પ્લેન્સ એટલે એટલે કે કે દેખાય દેખાય છે છે દૂર એ એ દુશ્મનના પ્લેન પ્લેન હોય ને એવું તે ટર્ન જતા રહ્યા પાછા વેનિશ હવામાં ઓગળી ગયા દેખાતા બંધ થઈ ગયા ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ આજુબાજુ બધે વાદળ 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 છે ક્યારેક તમે સવારના પોરમાં પ્લેનમાં બેઠા હોય તો પ્લેન છે ને એ વાદળ ઉપર ઉડતું હોય તો નીચે આખું સ્વર્ગ જેવું લાગે તમને એ ફોટો ઘણી વાર ઘણા બધા શેર કરતા હોય તો આખું એ આમ સ્વર્ગમાં સ્વર્ગના કે વિડીયો મૂવીમાં ઘણી વાર બતાવતા હોય ને નીચે આમ વાદળો આખું વાતાવરણ જ આહલાદ હોય ઘણી વાર એવા અનુભવ થયા છે પ્લેનમાં સવારે વહેલી ફ્લાઇટ હોય આખું વાતાવરણ જ અલગ હોય ધ અર્થ હેઝ ધીસ ટુ પૃથ્વી પણ દેખાતી નથી બધું બાજુ વાદળા જ છે તો પૃથ્વી કેમ થાય તો મેઘ આર એટલે કે મેઘ વિમાનો ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ જબરજસ્ત ટાર્ગેટ સુધી પહોંચી રહ્યા છે અપ્રોચિંગ એટલે કે પહોંચી રહ્યા છે નાવ બોધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ હવે બંને પ્લેન અત્યાર સુધી વાદળોની ઉપર ઉડતા હતા હવે વાદળોમાં સીધી ડાઈવ એટલે કે ડૂબકી લગાવે એટલે કે નીચેની તરફ આવે છે દેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર હવે એના પ્લેન નીચે ઉડે છે

ફાઇનલ તમારે સ્ટેજ ઉપર જઈને ડાન્સ કરવાનો હોય એની પહેલાં તમે રિહર્સલ કરતા હોય ને એની પ્રેક્ટિસ કરતા હોય ને એટેક પ્રોસિડ્યુર હુમલો કરવાની જે પ્રોસિડ્યુર એટલે કે જે પ્રક્રિયા હોય પ્રોસીડ્યુર એટલે પ્રક્રિયા હુમલો કરવાની જે પ્રક્રિયા છે એની આ પરફેક્ટ રિહર્સલ એટલે કે પ્રેક્ટિસ કરવાની તક છે એન્ડ બોમ્બ એમિંગ અને બોમ્બ નાખવાની એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ જ્યારે તમે ફાયરિંગ કરતા હોય ધડાધડી બોલાવતા હોય ઓટોમેટિક કેમેરા એક્શન ઓટોમેટિક ઓટોમેટિક એ સીધું વિડિયો લેવાનું શરૂ શરૂ કરી કરી ફોટો બધું લે એ વિડીયો લગાવે છે આખું ટાર્ગેટ ઉપર કમ ડાઉન પછી નીચે આવે છે ઓન અનધર ટાર્ગેટ બીજા એક ટાર્ગેટ ઉપર આવે છે બ્રિજ છે એ ઉડાવવાનો ટાર્ગેટ છે ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ પવન મજબૂતીથી આવે છે ફૂલ સ્પીડમાં પવન ભાઈ છે ધ રિલીઝ ધ બોમ્બ સર્લિયર એટલે બોમ્બ છે એ વહેલા છોડ દેવો પડે વહેલા છોડ દેવો એટલે એક્ઝેક્ટ એ પવનની સાથે સાથે મેળ ખાતો ખાતો પ્લેન જ્યાં બોમ્બ ફૂટવો જોઈએ પડવો જોઈએ ત્યાં જ પડે બટ વિથ એક્યુરેટ સર કેલ્ક્યુલેશન પણ એની કેલ્ક્યુલેશન કરવી પડે એ બધા ફિઝિક્સમાં ગણિતમાં બધા માસ્ટર હોય એને જ એરફોર્સમાં રાખે ફિઝિક્સમાં ઇંગ્લિશમાં મેથ્સમાં આમાં જેને પચાસ ટકા ઉપર 11 અગિયાર બાર સાયન્સમાં માર્ક હોય ને એને પછી આમાં એડમિશન મળવાના ચાન્સીસ બાકી કોઈને રાખે જ નહીં કારણ કે આમાં તો બધું બધું કેલ્ક્યુલેશન આવે ફિઝિક્સનો પી નો આવડતો હોય ના ચાલે ગણતરી કેલ્ક્યુલેશન બધી ગણતરી કરે એક્યુરેટ એટલે કે બરાબરની ગણતરી કરે વી હેવ ગોટ ઇટ રાઇટ થશે પરફેક્ટ કામ થઈ ગયું વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ વિઝિબિલિટી એટલે કે દ્રશ્યમાન તમને જે દેખાતું હતું એ વર્ષ એટલે કે એકદમ ખરાબ થઈ ગયું વાતાવરણ એટલું બધું ધૂંધળું થઈ ગયું કે દેખાણ બંધ થઈ ગયું લેટ્સ ગો હોમ કુકીએ કીધું ચાલો હવે ઘર બાજુ ચાલો ટાર્ગેટ વિંધાઈ ગયા છે અને હવે દેખાતું નથી આગળ હવે પ્લેન વાળો ઘરે પહોંચો નાસ્તો કરશો બેક એટ ધ બેઝ જે જગ્યાએથી પ્લેન એને ઉડાવ્યા હતા ત્યાં પાછા આવી ગયા ને રિપોર્ટ ધ આર્મી મેન ને રાખો રિપોર્ટ આપી દીધો કે અહીંયા મેં બોમ્બ ફોડ્યા અહીંયા અમે આમ કર્યો અહીંયા અમે આમ હી એડમાયર્સ દેમ એ આર્મી મેને એને બેને વખાણ કર્યા વાહ 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 કુકી વાહ વાહ બંડલ વાહ કમાન્ડર્સ યોર પ્લાન્સ વર ઇન ધ રાઈટ પ્લેસ તમારા બેના પ્લાન બરાબર સાચી જગ્યાએ હતા એટ ધ રાઇટ ટાઈમ અને બરાબર ટાઈમે સાચી જગ્યાએ હતા ટાઈમ ખોટો હોય જગ્યા સાચી શું કરવા આપણને વિધી નાખે કો એટલે એ છે યુ યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી તમે આર્મીને ઇફેક્ટિવ એકદમ અસરકારક સપોર્ટ કર્યો છે કારણ કે આર્મી ઉપર ઉડી શકવાનું નથી એટલે કે અમારે ઘણી વાર આ હવાઈ મન બહુ જરૂરી હોય તમે આર્મીને બરાબર સપોર્ટ કર્યો છે ઇન્ડિયન ફાઈટર પાઇલોટ દરેક ઇન્ડિયન ફાઈટર પાઇલોટ જે હોય જે પ્લેન ઉડાવતા હોય કુકી સુરેશ ડઝ સેવરલ હંડ્રેડ અવર્સ ઓફ ફ્લાઈંગ ઇન યર વર્ષમાં એને કેટલાક કલાકો સુધી તો ઉડવાનું જ થતું હોય દરેક પાઇલોટને જીવન આવવું હોય કે પ્લેનમાં હોય એ જનરલી સામાન્ય રીતે ટુ ડે ટાઈમ ફ્લાઇટ્સ દિવસની બે ફ્લાઇટ એન્ડ વન નાઇટ અને એક રાત્રે પણ પ્લેન ઉડાવવાનું એને આવતું હોય ધીસ મીન્સ એનો મતલબ એમ થાય દેટ મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડિવોટેડ ટુ ફાઇન એના કામના જેટલા કલાકો છે એમાંથી અડધા કલાકો એને પ્લેન ઉડાડવામાં જતા હોય કારણ કે પાયલટ થયા છે મિશન પ્લાનિંગ કરવાના એમાં જ ટાઈમ એનો જતો હોય કે આ મિશન છે અહીંયા આપણે આવી રીતે જઈશું અહીંયા આવી રીતે બહુ ઉઠાવશું એ બધું એન્ડ રિપોર્ટિંગ પછી એને રિપોર્ટિંગ એ કરવાનું કે આવી રીતે એમ પ્લેન લઈને ગયા ત્યાં વાતાવરણ આવું હતું ત્યાં બહુ ફેંક્યા છે આમ થયું આમ થયું આમ થયું ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ બાકીનો સમય છે એકવીસ વર્ષના થઈ ગયા કૂકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર છે અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેમ કરવો એની સૂચના આપનારા અનુભવી એન્ડ એર કોમ્પેક્ટ લીડર હવાઈ હુમલો કરવામાં જે માસ્ટર હોય એ એ એવી ટુકડીઓ જે જતી હોય એને સૂચન કરે એને સજેશન કરે અને ટીચર છે એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક એક્યુરેટ એટલે કે બરાબર વેપન એટલે કે હથિયારો ડિલિવરી ટેકનિક એટલે શું બોમ્બ છે ગોળીઓ છોડવાની છે મિસાઇલો છોડવાની છે બરાબર કયા સમયે ડિલિવરી એટલે કે છોડવી કેવી રીતે છોડવી હવામાન બગડેલું હોય તો કેવી રીતે છોડવી હવા શાંત હોય તો કેવી રીતે છોડવી હવાની સ્પીડ વધારે હોય તો કેવી રીતે છોડવી આ બધું કહેવામાં જે માસ્ટર છે ટીચર છે એ અત્યારે એ કામ કરે છે નવા જે પાઇલટ્સ હોય એને તૈયાર કરે છે હી ઓલ્સો સી છે એ પણ જોવે છે દેટ ઓલ ધાયમ મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી કે એની સ્કોન્ડ્રોમ એની ટુકડીમાં જેટલા પણ પાયલોટ છે એની પ્રોફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા વધારે સુધારે અને પરફેક્ટ રાખે મેન્ટેન કરે એવરી ફ્યુ યર્સ દર થોડા વર્ષે અ પાયલોટ ઇઝ અ રેસ્ટેડ પાઇલોટને આરામ આપવામાં આવે છે ફોર અ યર ઓર ટુ એક બે વર્ષે એને અમુક વર્ષે આરામ આપવામાં આવે અને આરામમાં શું ઘર બહીન સોફા ઉપર હોઈ જવા એમ નહીં ડેસ્ક જોબ એટલે પ્લેન નહીં ઉડાડવા પ્લેન ઉડાડવા સિવાય એની જે ઓફિસ કામ છે એમાં એને રાખે ધ વિંગ કમાન્ડર જે છે ત્રણસો એકવીસ મિગ વિમાનના સ્કોડ્રમ કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ આઈ એફ

એની બુક પણ આવતી હોય છે એના લેખો પણ આવતા હોય છે બહુ એના વાંચનાર હોય છે દુનિયાભરની ઢગલાબંધ અલગ અલગ વિષયો ઉપર સ્ટોરી આવતી હોય છે એમાંથી આ લેખી લીધેલો છે એ રીડર્સ ડાયજેસ્ટ જે છે પ્રકાશિત થતું હોય એના પંચોતેર વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે સ્પેશિયલ આર્ટિકલ જે સિલેક્ટ કરવામાં આવ્યા એ જે સિલેક્ટેડ આર્ટિકલ હતા એમાંનો આ એક લેખ છે આ મને એવું લાગે છે અધૂરો હોઈ શકે પણ આ એક લેખ છે બરાબર તો અહીંયા આપણું આખો પાઠ થઈ ગયો પૂરો શું છે બાનું નામ આ ડે ઇન ધ લાઇફ ઓફ એન ઇન્ડિયન ફાઈટર પાયલોટ તો બસ નવમાં દસમું આઠમો અગિયાર બારના બધા કોર્સ હર્ષ વર્ષ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે ઇંગ્લિશ એસેસના તો તમે ત્યાં ખરીદી પણ શકો યુટ્યુબ ઉપર ભણી શકો રિવિઝન કરી શકો મોજ કરો સ્પોકન ઇંગ્લિશ પણ અવેલેબલ છે તો એ પણ તમારે શેર કરતું રહેવું લાઈક કરતું રહેવું આગળ વધતું રહેવું મોજ કરવી મારા ખૂબ ખૂબ તમને અભિનંદન છે તમે ભણો છો અને ઓલ ધ બેસ્ટ ભવિષ્ય માટે પણ